ભાવનગર અને બોટાદના સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ઉપલબ્ધિની કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થતા પ્રેસ સંબોધી હતી. કેન્દ્ર સરકારમાં માનનીય મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને 9 વર્ષ પૂરા થયા છે. આઝાદીથી લઈ અને 2014 સુધીનો સમયગાળો ખૂબ મોટો સમયગાળો હતો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ એ ખૂબ ટૂંકો સમય છે. પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ જે ભારતમાં ન થઈ શક્યું એ આ 9 વર્ષના ટૂંકા સમયમાં માનનીય મોદીજીના નેતૃત્વમાં આ દેશમાં થયું. માનનીય મોદીજીએ પહેલી વખત પાર્લામેન્ટના પગથિયે પગ મૂક્યો ત્યારે એમણે સૌથી પહેલું એવું કહ્યું હતું કે આ સરકાર ઉપર જો પહેલો અધિકાર હશે તો આ દેશના ગરીબોનો હશે, ગામનો હશે, ખેડૂતોનો હશે, વિદ્યાર્થીઓનો હશે, બુઝુર્ગોનો હશે, યુવાનોનો હશે, વંચિતોનો, શોષિતોનો, પીડિતોનો હશે. અને આ 9 વર્ષ દરમિયાન એ રીતે સરકારની યોજનાઓ બની અને કાર્યપદ્ધતિ એવી રહી કે દેશના 140 કરોડ લોકોને એ ખરેખર ખરા અર્થમાં સાર્થક થતું હોય લોકો માટેની સરકાર એ હવે આવી છે એવો અહેસાસ આ 9 વર્ષના સમય દરમિયાન થયો. અને એક પ્રકારની ગરીબ કલ્યાણની યોજનાઓ કે જેનાથી ભારત દેશના નાગરિકોના જીવનમાં ધરમૂળથી બદલાવ આવે એવી અનેક યોજનાઓ, એ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આયુષ્માન કાર્ડ હોય, 23 કરોડથી વધારે આયુષ્માન કાર્ડ અત્યારે લોકો સુધી પહોંચ્યા છે, 3.5 કરોડથી વધારે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ, 9.5 કરોડથી વધારે ઉજ્જવલા ગેસના કનેક્શન, 12 કરોડ લોકોને શૌચાલયો મળ્યા છે, 12 કરોડ પરિવારોને નલ સે જલ એટલે કે શુદ્ધ પીવાનું પાણી મળ્યું છે, 48.5 કરોડ જેટલા જનધનના ખાતા ખુલ્યા છે, 37 કરોડ જેટલા ડિજિટલ હેલ્થ આઈડી બન્યા છે, 11 કરોડ કિસાનોને પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત 6,000 રૂપિયા દર વર્ષે એમના ખાતામાં ડાયરેક્ટ પડ્યા છે, 3.5 કરોડથી પણ વધારે દીકરીઓના સુકન્યા સમૃદ્ધિના ખાતા આ દેશમાં ખુલી ચૂક્યા છે. આવી તો અનેક પ્રકારની યોજનાઓ જે ખરેખર ગરીબ કલ્યાણની યોજનાઓ છે. સાથે સાથે ભારતનું જે રીતે અત્યારે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર જે માન સન્માન અને ગૌરવ વધી રહ્યું છે, અત્યારે દુનિયા આખી છે ભારત સામે મીટ માંડીને બેઠી છે. ક્લાઇમેટ ચેન્જ હોય તો એના ઉપર વિશ્વ આખું અત્યારે ભારત કયા સ્ટેપ ઉઠાવે છે અથવા તો ભારતનું કયું સજેશન છે એ જોવા માટે આતુર છે. વૈશ્વિક જે નેતૃત્વ છે એ પણ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વને સ્વીકારે છે અને અત્યારે પોતાના દેશમાં ભારતમાં આ યોજનાઓ બધી કઈ રીતે ચાલે છે એનું માર્ગદર્શન મેળવવા પણ આવી રહ્યા છે. આપણો જે સાંસ્કૃતિક વારસો છે, યોગ પણ અત્યારે વૈશ્વિક ફલક ઉપર છે, ઇન્ટરનેશનલ મિલેટ યર્સ આપણે ઘોષિત કર્યું છે, G20ની જે રીતે આપણે અધ્યક્ષતા કરી રહ્યા છીએ એ જ રીતે આપણી જે સીમાડાઓની સુરક્ષા છે, એર સ્ટ્રાઇક છે, સર્જિકલ સ્ટ્રાઇક છે, ડોકલામ વિવાદ હોય કે કોઈ પણ વિવાદ હોય, આપણા 370ની કલમ નાબૂદ થઈ છે, સ્ત્રી સશક્તિકરણ માટે થઈને મુસ્લિમ મહિલાઓના 3 તલાક અને આવા તો અનેક કાયદાઓ, અનેક યોજનાઓ બનાવી અને ભારત દેશના નાગરિકોનું જીવન ધોરણ એ ઊંચું આવી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ખૂબ ઝડપથી અત્યારે દેશમાં એ ગતિ પામી રહ્યા છે. આ રીતે ભારત આંતરિક રીતે અને બાહ્ય રીતે અને ઇન્ટરનેશનલ ફલક ઉપર જે રીતે સમૃદ્ધિ સાથે અને એક વિઝન સાથે એ આગળ વધી રહ્યો છે ત્યારે આ 9 વર્ષના ટૂંકા ગાળામાં માનનીય મોદી સરકારે જે કામ કર્યા છે એ બેમિસાલ છે. અને એટલા માટે અમારી ભારતીય જનતા પાર્ટીએ પણ એક મા જનસંપર્ક યોજનાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ દેશના ખૂણે ખૂણે, દેશના એક એક નાગરિક સુધી પહોંચે એ પ્રકારનું આ મા જનસંપર્ક અભિયાન પણ અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવી રહ્યા છીએ. ભાવનગર વિસ્તારમાં પણ અનેકવિધ પ્રકારના કાર્યક્રમો, પ્રબુદ્ધ સંમેલનો, વ્યાપારી સંમેલનો, લાભાર્થી સંમેલનો, વ્યાપારી સંમેલનો, વિશિષ્ટ વ્યક્તિઓને મળવાનો કાર્યક્રમ, અનેકવિધ પ્રકારના કાર્યક્રમો, વિકાસ તીર્થની મુલાકાતો, લાભાર્થીઓને મળવાનો કાર્યક્રમ, આ પ્રમાણે અમે હજી કદાચ કોઈ બાકી રહી ગયું હોય આ યોજનાઓના લાભથી તો એ યોજનાઓ, એ લાભ એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ આ મા જનસંપર્ક અભિયાન દરમિયાન અમે કરી રહ્યા છીએ. ત્યારે હું માનનીય મોદી સરકારને, માનનીય વડાપ્રધાનશ્રીને અને એમની ટીમને અને ભારતીય જનતા પાર્ટીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આ 9 વર્ષના ટૂંકા ગાળામાં જે રીતે ચમત્કારિક રીતે ભારત દેશનો વિકાસ થયો છે એ માટે એમનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.
લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ